નમસ્કાર, કેમ છો? શુક્રવારની સરસ મજાની ફરી એકવાર પડેલી આ સાંજ, અને આમ જોવા જઈએ ને તો જે સમય અમે વાતચીત કરવા બેઠા છીએ એ સમય દિવાળીની બહુ પાસે છે, અને એટલા માટે જ આજે થોડું વધારે અજવાળું લઈને, અને સ્પેશિયલથી સુરતથી જો આવ્યું હોય ને તો હીરાનો ઝગમગાટ હોય, અને એ અમારા સ્ટુડિયોમાં આજે છે અમન લેખડિયા છે. વેલકમ ટુ જલસો સર. નમસ્તે. નમસ્તે. અને પહેલાં પણ એક વખત અમે લોકોએ નાનકડું એક લાઈવ જેમિંગ કરેલું, પણ હવે જરાક વધારે સારા સેટઅપ સાથે ને તામઝામ સાથે તમે આવ્યા છો, એનો અમને બહુ જ આનંદ છે. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. તમને હમણાં જ અમારી ઓફ ધ રેકોર્ડ વાત થતી હતી કે જ્યારે જલસોમાં આવે ને તો ઘર જેવું લાગતું હોય છે. સો અમને પણ એવું છે કે સુરતથી હવે કેટલાક ફેમિલીઝ એવા છે કે અમને એવું લાગે કે ઓકે, અમારું એક એક્સટેન્ડેડ ફેમિલી ત્યાં છે ને અહીંયા આવ્યું છે. સુરતમાં શું માહોલ છે અત્યારે મ્યુઝિકનો? આ સંગીતનો અત્યારે નવી પેઢી છે તે ઘણી સુગમ સંગીતમાં વચ્ચે શૂન્યાવકાશ થઈ ગયો, પણ અત્યારે ઘણા એવા છે નવા નવા ઉભરતા ગાયકો કે જે સુગમ સંગીતની તરફ ઝુકાવ એમનો વધ્યો છે. અચ્છા. જી, નવા નવા કમ્પોઝિશન્સ ગાય છે, એટલે એ એટલે રજૂઆત એ લોકોની અત્યારનું જે સંગીત છે સ્ટાઇલ, હા, અર્બન થઈ ગઈ છે. જૂનું સંગીત જે હતું, જૂની સ્ટાઇલ સાઈડ ઉપર થઈને હવે આખી સ્ટાઇલ નવી. હવે લોકો જે રજૂઆત કરે છે તે જબ્ભા ને એ બધું પહેરતા નથી, પણ એ કદાચ ફેશનેબલ એકદમ જીન્સ ટોપ ને બધું પહેરીને એ લોકો કાર્યક્રમ કરે છે, ગિટાર લઈને ગોગલ્સ પહેરીને પણ ગાય છે. અરે વાહ, ગુજરાતી. તમે શું માનો છો કે ઇઝ ઇટ પોઝિટિવ ચેન્જ? ઓફ કોર્સ, યા. એટલે એવું છે ને, સમય પ્રમાણે આ તો બધો ચેન્જીસ આવતા હોય છે. એવું છે. હવે આજે કેવું છે કે અમુક ગીતો જે ખરા તે મારી દીકરી આજે 10 વર્ષની છે, પણ એ અમુક હિન્દી લતા મંગેશકરના આજથી 50 વર્ષ જૂના ગીતો પણ સાંભળે છે. એટલે સંગીત કંઈ જૂનું થતું જ નથી, પણ એને થોડુંક એનું એપ્લિકેશન અલગ રીતે, તમે રજૂઆત અલગ રીતે કરો તો ઓફકોર્સ અત્યારે તમે જુઓ તો નવા નવા કેટલા રિમિક્સ બનીને આવી રહ્યા છે, એનાથી જૂના ગીતો લોકોને ખબર પડે છે, નવા જે યંગ જનરેશન છે. ટ્રુ. એટલે એ એક્સેપ્ટેબલ છે ને, એક્સેપ્ટ કરવું જ પડશે બધાએ. હા, અને તો એવું કહેવાય છે ને કે જે માણસ સ્થિર રહેવાનો પ્રયત્ન કરતો હોય છે સમયના વેણમાં, કદાચ સમય એને ઉખાડી નાખતો હોય છે. સો યુ હેવ ટુ બી ફ્લેક્સિબલ. પણ જ્યારે સુરતની વાત આવે તો ત્યાં નાટકોની અંદર ગીતોનું બહુ મોટું માર્કેટ છે, એટલે જે લોકોને ખબર ના હોય તો સુરતમાં પણ થિયેટરની ઇન્ડસ્ટ્રી ખાસી ધમધમે છે, અને ત્યાં એવો ક્રેઝ છે કે દરેક નાટકમાં એકાદું ગીત હોય. મને એના વિશે જાણવું છે, કારણ કે તમે તો ઘણા બધા નાટકોમાં ગાયું છે. મેં શરૂઆત મેહુલ સુરતી સાથે કરી હતી. ઓકે. અમે લગભગ 2002 આ જર્ની શરૂઆત થઈ, અને મેહુલ સાથે, શૌનક પંડ્યા સાથે, રિશિત સાથે, જય મહંત સાથે, આ બધાની જોડે અમે ઘણા નાટકના મેં ગીતો ગાયા છે. પ્રેમસાગર ઉમરાવ છે, અને તે સમય હતો ત્યારે મેહુલભાઈ ઘણા નાટકોમાં સંગીત આપતા હતા, અને માહોલ એટલો સરસ બનતો હતો. મેં અલગ અલગ ઘણા જોનરના ગીતો મેં એમની સાથે ગાયા, મેહુલ સાથે. યસ. જી, એ તો નાટકની જર્નીની વાત છે, પણ તમે મૂળે સુરતના ને? હા. અને ત્યાં જ રહીને એજ્યુકેશન ને બધું, તો મ્યુઝિકલ કરિયર તરફ ક્યારે એટ્રેક્શન થયું, કે તમને ક્યારે એવું લાગ્યું કે ભાઈ મારે ગાવું છે? એકચ્યુઅલી શું હતું કે સ્કૂલ, એકચ્યુઅલી મારું જે ફેમિલી છે તે બિઝનેસ ક્લાસ છે. ઓકે. અને મારે ત્યાં કોઈ સંગીતમાં તો હું પહેલો જ છું જે આ રીતે ગાઈ શકે. હા, પણ એટલે ગાઈ તો શકે છે, બીજા પણ બધા મારા કઝિન્સ છે તે બધા સરસ ગાય છે, પણ મને કોઈક મારા ફ્રેન્ડે સ્ટેજ ઉપર ધક્કો મારીને સ્કૂલમાં જ્યારે હતા ત્યારે ઊભા કરી દે, ત્યારે મને ખબર પડી કે હવે ધીરે ધીરે મારે આમાં આગળ વધવું જોઈએ. પણ એવું કંઈ કલ્ચર નહોતું સુરતમાં, અમારે જે બેકગ્રાઉન્ડ જે ખરું ને તેના હિસાબે એવું સરાઉન્ડિંગ કંઈ મળ્યું નહીં. પછી શું થયું કે મેહુલભાઈ ને દર્શનભાઈ સત્યેન છે, અમે બધા છે ને મળતા ગયા, અને ધીરે 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 શૌનક પંડ્યા અમને થોડું ગ્રૂમ કરતા ગયા, અને ધીરે 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 સફર આગળ વધવા માંડી, ને પછી હું ઝી ટીવી સારેગામામાં ગયો હતો. ઝી ટીવી પર હિન્દી સારેગામા જે આવે છે, અને ત્યાર પછી હું મુંબઈ શીખવા જતો હતો, અને આજે લગભગ 15 વર્ષથી પુરુષોત્તમભાઈ પાસે હું રેગ્યુલર શીખવા જાઉં છું મુંબઈ. અરે વાહ, એટલે હજુ પણ શીખવાની જર્ની તો? હા, એ તો અવિરત ચાલુ જ રહેવાની છે, એવું છે, એ અટકવાની નથી. કેટલા વર્ષો થઈ ગયા તમને આ ફિલ્ડમાં? મને થઈ ગયા લગભગ, સમજો ને,
22 23 વર્ષ થાય. ઓ એટલે ઇટ્સ અ લોંગ ટાઈમ. યસ યસ યસ. એક્ચ્યુઅલી સુગમ સંગીતનું આમ જોવા જઈએ ને કલ્ચર સુરતમાં અમદાવાદ જેવું, અમદાવાદ, વડોદરા, રાજકોટ એ એ પ્રમાણમાં નથી એમ. એટલે અમે, હું, મેહુલ, શૌનકભાઈ, અમે બધા બધા જોડે જ બધું શીખતા ગયા ને ડેવલપ થતું ગયું એમ. એટલે તમે તમે જે એક રીતે એક ઓડિયન્સ પણ કદાચ બિલ્ડઅપ કર્યું તમારા કાર્યક્રમ. હા, એટલે અમારે આગળ પણ ઘણા હતા, પણ વચ્ચે શૂન્યાવકાશ થઈ ગયો હતો. પછી ધીરે 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 આજે સુનિલ રેવર છે, એ લોકોનું તમે લાઈવ જેમિંગ કર્યું હતું એકવાર એમના ત્યાં, એમના સ્ટુડન્ટ્સ કેવા સરસ તૈયાર થયા છે. બહુ જ સુંદર ગાય છે એ લોકો. હા, એટલે અત્યારે વધી રહ્યું છે અને આનંદ છે એ વાતનો કે નવા નવા છોકરાઓ આવે છે. યસ. તમને ક્યારે કમ્પોઝિશન તરફ ઝુકાવ થાય ખરો? ના, હજુ એવું કોઈ સૂઝ નથી. આપણે ગાવું છે. હા, હજુ પેલા ગાવાનું તો શીખીએ એવું છે. આ તો એવું છે ને કે જન્મ જન્મ નો આખું એક જોડાણ છે. હવે આ જન્મમાં ગાયકી શીખી જઈએ તો બહુ છે. તમને સૌથી વધારે પણ આમ બિંગ સિંગર કોની સાથે કોના કમ્પોઝિશન ગાવાની સૌથી વધુ મજા પડે છે? એટલે આમ તો બધા ગમતા જ હોય, મિત્રો જ હોય. ગુજરાતીમાં હું મેહુલ છે, મેહુલ સુરતી, શૌનક પંડ્યા છે, અને પુરુષોત્તમ ભાઈના શીખું છું એટલે એમની સાથે ઘણા પ્રોગ્રામોમાં એમના ગીતો ગાઉં છું. તો તમને આ ત્રણના ગીતો ગાવાની? જી હા, રેગ્યુલર એમની સાથે કામ વધારે કર્યું. અને કોના ગીતો ગાવા સૌથી ડિફિકલ્ટ હોય છે? ડિફિકલ્ટ જો તમે મેહુલભાઈના સાંભળો ને, મેહુલભાઈના ગીતો આમ તમને સિમ્પલ લાગે, પણ જ્યારે સામે મેહુલભાઈ ઊભા હોય ને અને તમે ગાતા હો ત્યારે એકચ્યુઅલી એ બહુ બારીકાઈ નાની નાની હોય છે, એટલે એ ગીતો ગાવાની તકલીફ બહુ પડે છે. કારણ કે અલગ સૌથી અઘરા જઈન છે. આમે મેહુલભાઈને બધા જાણે જ છે, અઘરા માણસ. એવું એવું નથી. નહીં, મેહુલભાઈ તમે બહુ સ્મૂથ ફીટ માણસ. ઓફકોર્સ અમારે આવવાનું છે તમારા હાથનું જમવાનું ખાવા માટે ક્યારેક. સો સુરત છે, પછી તમે બોમ્બેમાં પણ આટલો ટાઈમ રહ્યા છો અને અમદાવાદમાં પણ આવવા જવાનું થતું રહેતું હોય, તમને કયા શહેરમાં સૌથી વધારે પોટેન્શિયલ દેખાય છે ઓડિયન્સ વાઇઝ? ઓડિયન્સ વાઇઝ મને મુંબઈ અને અમદાવાદ બંનેમાં, એટલે અમારે સાઉથ ગુજરાતની વાત કરીએ ને તો સુરતમાં કલ્ચર નથી એવું, ઓડિયન્સ નથી. બાકી તમે વલસાડ, નવસારી આ બધે પણ ઘણું સારું સુગમ સંગીતનું છે, ઓડિયન્સ તૈયાર. એટલે મને ઇવન હું મુંબઈ જાઉં છું ત્યારે મુંબઈમાં એટલું સરસ ઓડિયન્સ હોય છે ને બધી પ્રકારના ગીતો એ લોકો સાંભળે છે, એટલે તૈયાર છે લોકો. જી. અને તમે સ્ટેજ પર પરફોર્મ કરતા હોય એટલે સ્વાભાવિક રીતે મજા પડે, રેકોર્ડિંગ સ્ટુડિયોની પણ અલગ મજા છે, તો તમને આ બંનેમાંથી સૌથી વધારે શેમાં મજા પડે? ના, મને મારું ફેવરિટ છે સ્ટુડિયો. ઓકે. સ્ટુડિયો, કારણ કે હવે તમને સાચું કહું ને તો આખું જે પ્રેઝન્ટેશનની જે વાત આવે છે ને એ આખી સ્ટાઇલ બદલાઈ ગઈ છે. જી, લાઈવ શોમાં ખૂબ અલગ રીતે હવે પરફોર્મન્સ થતા છે. હા, પહેલા જે અમે કરતા હતા તે બધી સ્ટાઇલ હવે ગઈ, એટલે મને સ્ટુડિયોમાં હું વધારે એન્જોય. ખૂબ ખૂબ આનંદ છે અને આવા જ કોઈ સરસ મજાના કલાકાર સાથે ફરી એક વાર મુલાકાત થશે. હું છું ઉર્વશી અને આ છે જલસો, ધી ફર્સ્ટ ગુજરાતી મ્યુઝિક એપ.